રાજકોટમાં પત્ની અને પુત્રીએ સાથે મળીને આદેરના ગુપ્તાંગમાં એસિડ છાંટી દીધાની ઘટના સામે આવી છે. શહેરના સહકાર સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરતા 43 વર્ષીય વિજય કાચાને ગૃહકલેશમાં પત્ની અને પુત્રીએ જ શરીરના ગુપ્તાંગમાં એસિડ છાંટી દેતા આદેરને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પત્ની અવારનવાર જાનથી મારી નાખવાની તેમજ યનકેન પ્રકારે કોઈક ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતી હોય તેવું ભોગ બનનાર આધેડે જણાવ્યું છે. સમગ્ર મામલાની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકની ટીમ સરકારી હોસ્પિટલ ખાતે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નીચે ઉપરથી પાણી લઈ ગયું, પછી ઉપર ગયો તો ગરમ પાણી ટપેલું નહીં મારે, કારણ એવું કઈ મગજમાં બેહતું નથી. એ કે મારો પપ્પા આવે ને બાજુમાં એના હિસાબે ડખો થાય મારે, અને મને અવારનવાર ધમકી આપે કે હું આપઘાત કરી લઈશ, તેમ કરી લઈશ, તમને બધે ફલવાડી દઈશ. હું માર્કેટની એમમાં નોકરી કરું સરકારે, ત્રાસ આપે છે. મારા લગ્ન થયા તેવું બીજા દિવસે વરસ દિવસ શાંતિથી રહ્યા અમે, વરસ દીધી અમે નોકા રહેવા વયા. એ પેલા તું ઢોર મારે, મારે મૂંઢ માર મેળવે, મારા સસરા ઘરે મને ત્યારે સમજાવો કે મારા સસરાને મેં તું તમારી બેબીને સમજાવો ત્યારે હું ભાડે રહું. એટલે હું સમજાવો કે બપોરના 4 વાગે તમે તમારી બેબીને સમજાવો કે તારો જ લાભ છે, કેમ કે મને મારા સસરા કે મારા સાસુ જીવતા હતા એને પકડીને મારા ઘરના મને મને ડીકા પાટો માર્યો. તમને બાજુ વાળા માણસો આવી ગયા હતા, પછી હું મને બહાર કાઢી મને જવા દેવી જઈ ગઈ. એ પછી કાળજો દેશે મને ઠંડુ પાણી લે ભૂકો, એટલે મારો ડ્રેસ આખો ભીનો થઈ ગયો. એટલે પછી રાઈટ મારા બાજુમાં ફાઈ ગયા છે ને મોટા બની, મેં કીધું એને ભાઈ મને કપડા જોડી દે ને, મેં કીધું અત્યારે કાંઈ નથી કરી, 5 દિવસ મારે બાદ જ નહીં કરી દીધું. મને મારે મોબાઈલ નતો, હમણાં પોલીસને બોલાય વાહામાં છે, હાથમાં છે, પેટે છે. મારે હું પરમ દિવસે તાળું આગળ તોડતો હતો, મેં હવે હું ભાગી જાઉં, મેં કીધું આને તમને વાર નાખ આગળ મારી દે, તાળું મારતી નીચે રૂમ છે પાર્કિંગનો એમાં તાળું મારતી, એમાં હું હોવા દીધું. અને મારે માની ઘરેથી બધો સામાન લઈ, મારે સાસો ગયા ગયા ને, અને ત્યાંથી બધો સામાન લેવી છે, અને મને કે વચ્ચે માર ના ભૂમતા કાઢી મૂકો. મારા સસરા વિનોદભાઈ વધુ હતી, મારી બેબી નહીં સરખી અને ઘરના. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.